મહારાજ આજે ડોક્ટર બન્યા છે. જે કઈ ડોક્ટર ભક્તો હોય એ ઓળખી શકે કે ડોક્ટર બનવામાં કેવો દાખલો છે. મારે કેવું છે, ડોક્ટરને સારી રીતે કોણ ઓળખી શકે? ડોક્ટર હોય તો. હવે ડોક્ટર ન હોય તો પછી કહેવાય છે ને, ઉસ્તાદ ઝાકીર હુસેન તબલાની પ્રેક્ટિસ કરતા હતા. કોઈ પૂછ્યું કેટલા કલાક પ્રેક્ટિસ કરો, તે કે હું સમજણો થયો 5 વર્ષનો, ત્યારથી 12 કલાક પ્રેક્ટિસ કરતો હતો ત્યારે અહીંયા સુધી પહોંચ્યો. એ કે આ તબલા ટીપવામાં આટલી મહેનત કરવાની? લો, ટીપવાની વાત હોય દાદા એના માટે મહેનત નથી, પણ ભાઈ એ આંગળી ડોલે અને માણસના હૈયા ડોલે આવી રીતે તબલા વગાડવા હોય ને એના માટે વાત છે. આ લોકમાં પણ એક નાની કળા સિદ્ધિ એને ઓળખવા માટે કોઈ દાદ આપે એવો વ્યક્તિ હોય તો ઓળખી શકે. અરે શ્રીજી મહારાજ પ્રગટ થયા, અનંત ઐશ્વર્યો સમાધિ પ્રકરણો દેખાડ્યા, તેમ છતાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, જીવબા, લાડુબા કોક ઓળખી શક્યા? બહુ ઝાઝા લોકો નથી ઓળખી શક્યા કઈ. એટલે વાલા ભક્તો, મોટા પુરુષને, ભગવાનને, મોટા એકાંતિક ભક્તને ઓળખવા માટે આપણે ભક્ત બનવું છે. તમે ને હું સંત બનીએ ને તો સંતને ખરેખરા ઓળખી શકીએ, તમે ને હું ભક્ત બનીએ ને તો જ ખરા ભક્તને ઓળખી શકીએ, તમે ને હું મુક્ત બનીએ ને તો આપણને આ બધા મુક્તો છે ને ઓળખાવા લાગ્યા.